गिफ्ट है इस सच्चिदानंद दीपक आनंद जी, जी सच्चिदानंद सब परमात्माओं ने। अच्छा ने थोड़ा महीनाओ पहला सिद्ध स्तुति नु मोटू चैप्टर मोकल्या करता था, समहाउ आई वाज गेटिंग दैट, आई एम श्योर यू हैव इट, पण एमा छेक छल्ला पेज ऊपर पीडीएफ मोकलेली, पीडीएफ धातु मिलाप थी परिपूर्णता। व्हाट इज धातु? एमा के धातु मिलाप थवो જોઈએ અને એમાં છેલ્લા એન્ડ ઓફ ધ સિદ્ધ સ્તુતિ પાર્ટ નંબર 4 માં તમે મોકલો ને, હું છે ને મોકલવા પ્રયત્ન કરતી હતી પણ આઈ વોઝ નોટ એબલ ટુ ડુ ઇટ, નહીં નીકળ, એટલે મેં હું તો લખવાની મારી પ્રેક્ટિસ છે એટલે આઈ રોટ ડાઉન, આઈ કેન સેન્ડ યુ, આમ મેં મોકલવા કર્યું પણ પીડીએફ નહીં મોકલવા દે, ફાઇન, નો 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 પ્રોબ્લેમ, પીડીએફ તો મોકલાય, ઓકે જો એટલે વન મિનિટ, ક્વેશ્ચન અહીંયાથી છે મારો, એમાં પેજ નંબર 36 પ્રશ્ન એ છે કે ધાતુ મિલાપ એટલે સ્વભાવ મિલાપ એ આગળ, પણ ક્વેશ્ચન એ છે કે વોટ ઇઝ એક્ઝેક્ટલી ધાતુ મિલાપ, આમાં કે છે બધું ઘણું કહ્યું છે, સ્વભાવ એટલે શું, સ્વભાવ એટલે મારું અસ્થિપણું, અસ્તિત્વ કઈ રીતે છે તે ભાવ, કીર્તિબેન ના ભાવ એ બધા પર ભાવ, અને શુદ્ધાત્મા તે સ્વભાવ, એટલે એમાં ને એમાં જ એકાકાર રહેવું, એટલે એને એમ કહીએ કે આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા, જે કીધું ધાતુ મિલાપ થઈ ગયો, સ્વભાવ સ્વભાવ રૂપ થઈ ગયા, ખબર પડી, જે હમણાં બધી અસરો થાય છે ને કે નથી થતી, તેનો ઉકેલ લાવવાનો છે, ભગવાન ને આપણા કરતા વધારે ભારી પરિણામ હતા દાદા ભગવાન ને પોતાને, પણ એમને અંદર મને થાય છે એવી રીતે નતું થતું, સમજણ પડી, આ એટલે એ એની અસર માંથી નીકળવાનું છે, એટલે એને ડિસ્ચાર્જિંગ ઓનરશીપ કહેવાય, દાદા કીધું ને અમે બધા ઓનરશીપ ના કાગળિયા ફાડી નાખ્યા, દસ્તાવેજ ફાડી નાખ્યા, ખબર પડી, પણ એ તો દાદાને તો ધેટ્સ વાય આપણે ફોલોઈંગ હિમ, બીકોઝ આપણે એના જેવું, દાદા શું, દાદાને ફોલો કરીએ છીએ બીકોઝ એના જેવું, દાદા જેવું થવું છે, પણ એ એ હજુ એટલે હા એટલે એ તો થવું છે પ્રમાણે, પણ હજુ આ ધાતુ એટલે તત્વ દ્રષ્ટિએ કેવી રીતે, વોટ એક્ઝેક્ટલી ધાતુ મિલાપ, મિલાપ એટલે શું, આપણે શું કીધું, નામધારી થી છૂટા પડ્યા, હા વચ્ચેની દશા છે ને, વચ્ચેની દશા છે, ધાતુ મિલાપ થઈ જવું એટલે કેવળ જ્ઞાને ધાતુ મિલાપ થયેલું કહેવાય, એટલે છેલ્લી દશા કહેવાય, ધાતુ મિલાપ એટલે હવે પોતે વચ્ચે રહ્યા નહી, પોતે જ્યાં સુધી જુદા છે એટલે જ્યાં સુધી નામધારી પ્રત્યેનું માઇનસ છે, પોતાપણું છે, ત્યાં સુધી એ ધાતુ મિલાપ થયો નથી,
એટલે એનું કમિટ કરીએ કે હા મારામાં હજુ મારાપણું બહુ છે, બહુ છે, એ એક્સેપ્ટ કરો. મારાપણું નથી, ના ના ના, એટલે એવી તમને મારાપણું રહે છે. હા હા હા, મારા જે વસ્તુ નામધારીની છે તેના માટે તમને મને થાય છે એવી રીતે છે. જે તમારું નથી તે તમારું મનાય છે. હા એવું થાય છે. એ તો બધાને હોય, કારણ કે એ જે ડિસ્ચાર્જ અહંકાર છે એ ડિસ્ચાર્જ અહંકારની ભૂમિકા એની સાથે વાણીનું કનેક્શન હોવાથી તમારી વાણી એવી રીતે નીકળે, હું આવી, હું ગઈ, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મને ગમ્યું, મને ના ગમ્યું, બધી વાત. ત્યારે જાગૃતિ રાખવાની છે કે આ કોની વાત કરે છે અને હું કોણ છું. સમજાયું? ને એમાં જે મને ગમ્યું કે મને ના ગમ્યું કરીને જે થાય છે તેમાં પોતે એમાં ભોગતા ભાવે, એને શું કહેવાય, ડિસ્ચાર્જમાં ભોગતા ભાવ રહેલો છે, પણ એ મારો નથી. ત્યારે પછી એની અસર માંથી નીકળે, પણ બોલે ને વાણી નીકળે ત્યારે એમાં તરત પોતે એનું ચોખ્ખું નથી કરી દેતા. મારું કહે ત્યારે મને થયું એવી રીતે લાગે, મારું કહે ત્યારે એ કીર્તિબેન નું છે એવું સમજવાનું છે. હા એ સમ એ છે. એટલે એના માટે શું મિસિંગ છે, શું પાછળથી પાછળ રેટ્રોસ્પેક્શન થી જ થશે, કારણ કે ઉદયની ચિકાશ હોય છે ને એટલે તે વખતે તમને આનો ખ્યાલ નથી આવતો. પાછળથી એને ક્લિયર કરી દેવા, પાછળથી એટલે સંજોગ નો ધક્કો જતો રહે એટલે ચિકાસ નથી. હવે આપણે આપણો પુરુષાર્થ કામ કરે, સમજણ રૂપી પુરુષાર્થ, સમજણ રૂપી પુરુષાર્થ. એટલે આપણે નક્કી કરેલું છે કે મને આમાં નક્કી કરેલું ને તમને સમજાય કે આ જે મને કરીને થયું ને તે હતું કીર્તિબેનનું, પણ મને થયું. હા હા, સમજાયું? બરાબર, યસ. નિખિલ કે મારું માથું દુખે છે, ત્યારે તમને ક્લેરિટી સાથે છે, કન્વિક્શન સાથે કે મારું માથું નથી દુખતું. હા મારું નથી, એ મારું. પણ જ્યારે તમારું માથું દુખતું હોય એટલે કીર્તિબેન દુખતું હોય ને તમારી વાણી નીકળે મારું માથું દુખે છે, હા, ત્યારે ખ્યાલ નથી રહેતો કે આ નોય મારું માથું, મારી પાસે માથું જ નથી, હું માથા વગરનો શુદ્ધાર્થ છું. યસ એવું છે. હા એ ઘૂંટવાનું છે, ઘૂંટી દીધેલું છે, કારણ કે મને મને કરીને જાય. હું પણ એ વિટાયેલું મારા પણ ખાલી થાય, આ એનો સૂત્ર છે. ઓકે, એટલે જયારે મારા પણ મારા પણ ખાલી થાય ત્યારે એને એનું સમજી લેવાનું છે, કોનું કોનું છે તે સમજી લેવાનું. સમજાયું? હા. એટલે આમાં આ એટલે શ્રીમદ રાજચંદ્રજી એ શું કીધું, ભૂલ કેટલી છે, ખાલી માન્યતાની જ ભૂલ છે. ભૂલ માન્યતા, હા, બ્લન્ડર ગઈ, યા બ્લન્ડર ગઈ, પણ મિસ્ટેક રૂપી જે ભૂલો છે એનો આ રીતે ઉકેલ લાવવાનો છે, પણ એ દેખાય એવો સીધો નથી, કારણ કે પોતાની એની જોડેની જે કનેક્ટિવિટી છે ને આખી પાછળથી એને કરેક્ટ કરી શકાય, એ પાછળ નું કરેક્શન થતું નથી એટલે એનો બોજો રહે. એટલે પેલું આગળ જયારે આવે, આગળ એટલે હમણાં આવે તો એમાં રહેતું નથી, પછી પાછું પેલા પાછળનો ધક્કો વાગી જાય, પાછળના જેવો ધક્કો વાગી જાય. બરાબર, ખબર પડી? આમાં થોડું વાંચું, મેં લખેલું છે, વાંચું. બોલો. હા, સો આ પ્રશ્ન કરે છે કે પરમ વિના એ પ્રજ્ઞા ભાગ છે, ભગવાનનો ધાતુ મિલાપ થાય ત્યાં સુધી પરમ વિનય રહેવો જોઈએ. દાદા, એ ધાતુ મિલાપનું જરા કહો ને, કારણ ઘણી વખત એ શબ્દ આવે છે
એ ધાતુ મિલાપ એટલે શું? એટલે દાદાએ કહ્યું કે ધાતુ મિલાપ એટલે એમની ધાતુ જે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ એવી જો આપણી થઈ જાય તો ધાતુ મિલાપ થયો કહેવાય. એ જ ધાતુના છે આપણે આપણી જોઈએ. એટલે કે અનંત જ્ઞાન દર્શન એ આ જે ચાર કયા મેઇન, આ બધું ધાતુ એ આપણે ધાતુ થઈ જાય ત્યારે ધાતુ મિલાપ થયો કે સોના જોડે છાસ્યું સોનું છોડી સોનું જોડીએ તો શું થાય? ધાતુ મિલાપ એ ના કહેવાય. ધાતુ મિલાપની ક્રિયા તો શું? તો કે આત્માના ગુણો આપણે બોલીએ તો જ ધાતુ મિલાપ થાય, અને બીજા ગુણો બોલીએ તો બી ધાતુના મિલાપ ના થાય એમ કે છે. એટલે કે સ્વભાવ જેવો ચિંતવે એવો થાય કરીને કીધું ને. યસ, જેવો ચિંતવે એવો થાય. આમાં આપણી જે અંતરાત્મા દશા છે ને એમાં આના ફેર ચડેલા છે. જે મેઇન ભૂલ હતી ને બ્લન્ડરની, તે દાદાએ કાઢી આપી. હવે બાકીની ભૂલ રૂપે માન્યતાના ફેર છે ને તેમાંથી પોતે નીકળવાનું છે પુરુષાર્થથી, આજ્ઞાથી. એક જ સિમ્પલ દાખલો, કોઈ પણ વ્યવહાર આવે, એ તમારો વ્યવહાર એટલે કે કીર્તિબેન નો વ્યવહાર આઈડિયલ હોય છે કે નથી હોતો? ના, નથી હોતો. એ નથી હોતો કેમ? તો કે જે પેલો એને શું કીધું, ચડેલા ફેર છે ને એની અસર છે. ગભરાવાનું નથી પણ એને શું કીધું કે નામધારી છે ને એ બમણો છે, નોર્માલિટી થયેલી નથી, પણ ઇટ ઇઝ ઇન ધ મેકિંગ. આપણા વ્યવહાર ને નોર્મલ કરે છે. એટલે કે નામધારીના વ્યવહાર ને નોર્મલ કરે છે. ઓકે, એટલે એ જેટલી જેટલો વ્યવહાર નોર્મલ થયો એટલી આપણી વ્યવહાર દ્રષ્ટિ થયેલી કહેવાય. એટલે કહું આચરણ નોર્મલ નથી, જેટલો વ્યવહાર નોર્મલ નથી. એટલે કહે છે ને કે આચરણમાં મૂકવાનું પણ એ કરવા આચરણમાં મૂકવા કોને કીધું? ના, એટલે કે મારે વ્યવહાર શુદ્ધ કરવાનો છે એમ કહ્યું. આમ વ્યવહાર શુદ્ધ કરવાનો આપણે શું કહે છે, આપણી દખલ બંધ થઈ જાય તો વ્યવહાર ચોખ્ખો થાય એવો છે. આપણી દખલમાં બતાવો જરા પ્લીઝ. હા, આપણી દખલ ના થાય એ જરા સમજાવો વધારે પ્લીઝ. આપણી દખલ બંધ થાય એટલે એને શું કહેવાય કે મહાવીર ભગવાનને કરુણા ભાવ હતો અને બુદ્ધ ભગવાનને છેલ્લી કક્ષાની દયા હતી એમ. એટલે મહાવીર ભગવાન વિતરાગ ભાવે રહી શકતા હતા ત્યારે બુદ્ધ ભગવાન લાગણીશીલ થઈને એમના માટે એમને ફીલ થતું. સમજાયું? એવી ભાવુકતામાં હજી અંતરાત્મા દશા એ આપણે આવી જઈએ છે મારાપણા ના લીધે. મારાપણું છે સીધું સરળ, પણ જેમ જેમ પિન પોઈન્ટ થતું જાય ને તેમ તેમ એની અસર અને પકડ માંથી આપણે છૂટતા જઈએ. તમે છે ને એનો એક શું એક્સપેરિમેન્ટ કરવા માટે હેલો ધનીભાઈ બોલો. યસ,
તમારે એક એક્સપેરિમેન્ટ કરવાનો. તમે તો ઘરે હોય એટલે તો કઈ બીજા કોઈની જોડે વાત કરવાની ના હોય, બરાબર. પણ સમજો તમે તમારે ત્યાં જવાનું થાય, નિખિલભાઈ ના ઘરે કે પછી સ્વામિલ ના ઘરે, તમારે તમારું એક કલાક કે બે કલાક કે ત્રણ કલાક હોય ને, તમારે રેકોર્ડિંગ કરવાનું તમારું, સમજે. અને ધેન આફ્ટરવર્ડ લિસન ટુ વોટ યુ હેવ સ્પોકન ઇન ધેટ ઇન્ટરેક્શન. ઓકે, ઘણું બધું ઓબ્ઝર્વ થશે તમારે. પણ એ ચાર કલાક તમે રહ્યા હોય ને, ચાર કલાક પછી સાંભળવાની તમારી પાસે ધીરજ રહેવી જોઈએ, જો ઓબ્ઝર્વ જ કરવું છે તો. ખ્યાલ આવ્યો? હા, મોટું મોટું તો તમને આમ દેખાઈ જાય, યુ નો, પેલા ઘર્ષણ વાળું. પણ એટલે પણ આ સાંભળે ને, આ બોલાતું હોય ને ત્યારે આપણો ઉપયોગ બધું બોલવામાં હોય, સાંભળવામાં નથી હોતો. હા, રાઈટ. હા, એટલે એ સાંભળવાનો ઉપયોગ કેળવવા માટે પોતાનું રેકોર્ડ કરીને પછી સાંભળવાનું. ઓકે, એક્સપેરિમેન્ટ કરી જોજો ને, તમને પોતાને જ ખબર પડશે. સમજી. આપણે આપણું ક્યારે સાંભળતા નથી હોતા, અહીંયા જે આટલું જ છે ડિસ્ટન્સ. હા, પણ સો ક્લોઝ બટ યટ સો ફાર, એના જેવું. બીજા આટલા 10 ફૂટ દૂર છે એ સંભળાઈ જાય બરાબર. હા, એટલે ગમતું હોય ત્યારે બધું યાદ રહે, બધું સંભળાઈ જાય. નહીં નહીં, યાદ રહે ના યાદ રહે જુદી વસ્તુ છે, સંભળાઈ જાય જ. આવું બોલેલા, હા, પોતાનું બોલેલું પોતાને સંભળાતું નથી હોતું. એટલે આપણામાં કહેવાય છે કે બી અ ગુડ લિસનર ફર્સ્ટ. યસ, રાઈટ, ખબર પડી. એટલે આ એક બહુ સરસ પ્રયોગ છે, તમે કરજો ને, તમને પોતાને જ ખબર પડશે. અને એક જ વખત કરશો ને તો પછી તમને, તમે ટ્રીટમેન્ટ બોલતા ત્યારે તમારો ઉપયોગ એની મેળે રહેશે તમને. ઓકે, પણ એક ક્રાઇટેરિયા આવે વચ્ચે કે અંદરથી એમ થાય કે હું ઓલવેઝ સાચી છું, મારી ઉંમર થઈ છે, મારો અનુભવ છે. આ બધા લોકોને તો કઈ અનુભવ છે, કાલના છોકરાઓ કશું કર્યું નથી, કશો વ્યવહાર સાચવ્યો નથી, એ લોકોને શું સમજણ પડે. એવું હોય ને તો પછી તમે પછી બેરા થઈ જાય પોતાના. હા, ખબર પડી. ટીપિકલી કોમનલી હોય જ. ખ્યાલ આવ્યો? એટલે આ એક્સપેરિમેન્ટ કરશો ને, ધાતુથી ધાતુ મળવું એટલે શું કે વચ્ચેનો ભાગ રહેતો નથી પછી. એટલે બોલવું પડે છે ને. હા, હા, શુદ્ધાત્મા શું બોલવું પડે છે, આત્માના ગુણો બોલવા પડે છે. હા, એ ધીમે ધીમે કરીને બોલતા બોલતા તેવું થઈ જશે. અને એકચ્યુઅલી એમાં થાય છે શું, વચ્ચેનો ભાગ જે ભૂલ વાળો પડેલો છે ને, માન્યતા, એ માન્યતા નો ભાગ ને પકડવાનો છે, ઓળખવાનો છે. ઓકે, ઓકે, માન્યતા ને ઓળખવાનો છે. રેકોર્ડ કરીને સાંભળજો એમ કહું છું. રેકોર્ડ એ તો ખબર પડી ને. શું કહ્યું? કટ થઈ ગયું તમારું થોડું શબ્દ છેલ્લો. રેકોર્ડ કર્યું એટલે શું? સ્વામિલ ના ઘરે જાવ ને ત્યારે ફોન માં વોઇસ રેકોર્ડર ઓન કરીને જજો. ઓકે, અને તમે તમારું કોન્વર્સેશન એ લોકોની જોડે જે થાય, બે કલાકનું, ચાર કલાકનું જે હોય, તે વખતે તમારે કશું બીજા ફોન રિસીવ નહીં કરવાનું, કારણ કે રેકોર્ડિંગ બંધ થઈ જાય. નહીં તો સમજી ગઈ. પછી સાંભળવાનું જમતી વખતે આવું બનાવ્યું કઈ પણ. આઈ એમ જસ્ટ ગિવિંગ એક્ઝામ્પલ. ના, સમજી ગઈ. કઈ પણ એવી રીતે આવે, પણ આ બધું તમને તે વખતે ધક્કો હોય છે એટલે તમને આનો ખ્યાલ જ નહીં રહે, અને તમને સારી સારી વસ્તુ તમારી યાદ રહે. ગડબડવાળી જે થાય છે એ તો સામાન્ય જ ખબર પડે ને.
સારી સારી મારે જોવાની, ખરાબ ખરાબ એમને જાણવું. સામાન્ય બ્લેમ કરવું બહુ ઈઝી છે, સામાન્ય ભૂલ કાઢવી ઈઝી છે, પણ પોતાની ભૂલ, પોતાની ભૂલ જોઈએ એટલે કીધું, પોતાની ભૂલ જોઈને ભાંગે તો ભગવાન થાય. અને આપણને એ ભૂમિકામાં બેસાડ્યા છે કે જેમાં, એટલે કવિરાજ નું પદ છે, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. આ ધાતુ થી ધાતુ મિલાપ, એ ભગવાનની ભૂમિકા ભજવતા ભજવતા ધાતુ મિલાપ થશે. દાદાના અમર દેશે જઈશું તેવી રીતે દાદા સ્વરૂપ આપણે થઈ જઈશું. એટલે કીર્તિબેનનો જે પાપ ને પુણ્યનો જે હિસાબ છે ને જે પરિણામ આવે એને પોતે બિલકુલ ચૂક્યા વગર જોઈ લે છે. અને એના એમના પુણ્યમાં હરખાતા નથી ને પાપમાં દુખી થતા નથી. અને ઓળખ્યા કરો કે આ પાપ પુણ્યના પરિણામ કીર્તિબેનના છે, એ પાપ પુણ્યના પરિણામ ભોગવટાના હોય છે. એટલા માટે એક સમજણમાં એમને કીધું છે કે ભલું ભલું ઘારી પચાવી જાય છે, નાનો સરખો ભોગવટો પચાવી શકતા નથી. ખ્યાલ આવ્યો? કોઈ પણ પાંચ ઇન્દ્રિયોની પીડા, માન્યતાની પીડા, સામાન્ય જોડે તમારી માન્યતા મેચ થતી નથી, એટલે પછી ત્યાં વાંધો આવે, એટલી સમજતી નથી. આટલું બધું સમજાયું તો એ સમજતી નથી. ખ્યાલ આવ્યો? બાબો નહીં સમજે, છોકરાઓ નહીં સમજે તો એ ચાલે એમ કે, પણ આ બે જણી તો બિલકુલ સમજતી નથી, પોતાની જાતને શું માને છે એમ કરીને કે. જયારે અંદર આપણે ઇન્ટરવ્યુ કરીએ, તમે તમારી જાતને કશું માનતા નથી ને, એવી રીતે નિષ્પક્ષ રીતે પોતે પોતાનો રિયલ પક્ષનો કેસ લડવાનો છે. નિષ્પક્ષ, ઓકે, રિયલ પક્ષનો. એટલે પછી તો ભૂલ દેખાશે, બીજાની ભૂલ દેખાય, પણ પ્રજ્ઞાશક્તિ તો એનાથી ઉપર છે ને. ફરિયાદી ગુનેગાર છે કરીને કીધું એટલે તરત જ આપણે એમનો કાન પકડીએ, ઓ તમે નિર્દોષ ને બીજા બધા દોષી ખરું છે તમારું, એટલે પછી પકડાય. ઘણા વખત થી વાંચેલું પણ ફરી ગઈકાલે પાછું રાતના યાદ આવ્યું, તો 2 વાગે ઉઠ્યું એટલે એમાં આગળ દાદાએ કહ્યું કે આપણે વાત થઈ હતી પહેલા સિદ્ધ સ્તુતિની વાત થયેલી, એમાં દાદાએ કહ્યું કે આ મેઇન ગુણ અનંત જ્ઞાની, તો કે 25 વખત બોલો, 50 વખત બોલો, અને સંભાવ રાતના ઉઠીને એટલે બસ એનું જ આવ્યું. એટલે મારું બહુ સરસ રહ્યું એમ, ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે બહુ સરસ એનું. એટલે એ ઉઠ્યા ને ત્યારે એ સંભળાયા જ કરી દાદાના આ, એટલે એમાં દાદાએ કહ્યું કે અમે કહ્યું છે એ પ્રમાણે કરો, તમે બોલો. અને ધેટ વોઝ વેરી ગુડ, મને હમણાં મળ્યું નથી અહીંયા, પણ કે દાદા કે આપણે કાલે આ પ્રમાણે કરીશું, ક્વિકલી કહી દઉં તમને, પણ દાદાએ કહ્યું કે અમે ગઈકાલે બોલાવેલું, અમે બોલ્યા હતા અને તમે બોલ્યા, અમે બોલાવ્યું હતું તમે બોલ્યા, હવે તમે કાલે બોલજો આ ગુણો, અને એ શુદ્ધાત્મા બોલાવે અને કીર્તિ પાસે બોલાવડાવે. ધેટ વોઝ વેરી ગુડ વન, મારી બહુ જુદું જ લાગે. એટલે પ્રજ્ઞાશક્તિ બોલાવે, પ્રજ્ઞાશક્તિ બોલાવે, અંતરાત્મા દશા બોલે, દેખાય બહાર કીર્તિબેન બોલતા, ખબર પડી. નામધારી તો બહાર ખાલી નિમિત્ત જ બને છે, મીડિયમ, મશીનરી,
ખબર પડી? હા નહીં કરો, ખબર પડી કે નહીં? ના, એટલે આ તો બહાર બહારનું મશીનરી બોલે, અંદર પ્રજ્ઞા શક્તિ બોલાવે, એવું બોલ્યા આપ સમજ, એવું સમજ્યું? બોલાવે, બોલાવે, શુદ્ધાત્મા બોલાવે એટલે પ્રજ્ઞા શક્તિ બોલાવે, પ્રજ્ઞા શક્તિ બોલાવે. આખી આખા પુરુષાર્થ ની ભૂમિકા ને સમજવાની છે. અંતરાત્મા દશાએ છે, અંતરાત્મા દશા એટલે છૂટી પડેલી, દ્રષ્ટિ પામેલી, મુક્ત થયેલી એ દશા છે. એટલે પ્રતીતિ કીધું ને એને, મુક્ત થયેલી કેમ કીધું? કારણ કે પ્રતીતિ છે, શંકા વગરની શ્રદ્ધા, શંકા વિનાની શ્રદ્ધા, સમજે? એટલે એમાં જે દાદાએ કહ્યું કે ગઈકાલે અમે બોલાવેલું અને તમે બોલેલા, હવે તમે કાલે બોલજો 25-25 વખત, 50 વખત અમે બોલાય, એટલે દસ વટાય સમજીએ કે અંતરાત્મા દશાએ દાદા બોલાવે છે અને કીર્તિ બોલે છે. એક વસ્તુ છે, જ્ઞાન પહેલા હું શુદ્ધાત્મા છું, ક્યારે બોલેલા છો? ના, નહીં. બરાબર છે. હા, હવે જ્ઞાન પછી હું શુદ્ધાત્મા છું, બોલો છો, તે કોણ બોલે છે? એ જાગૃતિ કરાવેલી પ્રજ્ઞા શક્તિ. સમજ, કોણ બોલે છે? બોલાવે છે નહીં પૂછ, કોણ બોલે છે? કોણ બોલે છે? માન્યતા વાળી, ખોટી માન્યતા વાળી કીર્તિ. ખોટી માન્યતા વાળી કીર્તિ શું રૂપે? કીર્તિ અંતરાત્મા દશાને કહેવાની છે, ખબર પડી? અંતરાત્મા દશાને ઓળખવાની છે. વચ્ચેની ભૂમિકા છે પુરુષાર્થની, નિશ્ચય દ્રષ્ટિથી પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં જુએ અને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારને સરખો કરે. બહાર નહી જમીન પડી, તમને દાખલો આપું. બહાર છે ને કીર્તિબેન ના રૂપે કેવલ છે, સમજો. ઓકે, કીર્તિબેન નથી. હા હા, સમજી. આ બાજુ દાદા ભગવાન છે. ઓકે, રાઈટ સાઈડ માં દાદા ભગવાન છે, લેફ્ટ સાઈડ માં કેવલ છે. અને કેવલ નથી, એ કીર્તિબેન છે, કરીને હમણાં કેવલ કરીને રાખો, સમજી. અને વચ્ચે કીર્તિબેન છે ને એ અંતરાત્મા દશા છે. ઓકે ઓકે, કેવલ ભમરડો છે. ઓકે, ભમરડો છે, ખબર પડી ગઈ? હા, તમારી સત્તામાં નથી, એ કુદરતની સત્તામાં છે. હા, સમજાયું? હા, એની પછી આંખ નથી, બ્લાઇન્ડ મશીનરી, મશીનરી. હા, પ્રકૃતિ મશીનરી કરીને કહે છે ને. બરાબર. હવે દાદા ભગવાન પ્રજ્ઞા શક્તિ રૂપે પ્રકાશે છે કેવલ ને. ઓકે ઓકે, પ્રકાશે તો ખબર પડે ને, એ શું કરે તમને ખબર પડે? દાદા ભગવાન તો મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર. મેથેમેટિક્સ એટલે કેમ આટલું મગજ ચાલે છે, સમજો? અંદર જસ્ટ એવરી, ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ ઓલ ધીસ ક્વેશ્ચન, બીકોઝ બધું જો થઈ જ ગયું હોય તો મન વચન, મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર એ તો ખ્યાલમાં આવ્યો ને. હા હા, એ ભમરડો છે કેવલ, ડાબી બાજુનો. ઓકે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, બરાબર. અને એ વ્યવહાર છે, અને તમારી પાસે વ્યવહાર દ્રષ્ટિ છે. ઓકે, તમારી પાસે એટલે અંતરાત્મા દશા એ તમે જાગૃત થયેલા તે. ઓકે, અંતરાત્મા દશા એ તમે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં કેવલ શું કરે છે ને જુઓ છો, અને તમને બધી ભૂલ દેખાય. તમારી જેટલી માન્યતાની ભૂલ, બ્લન્ડર ગયું ને, એટલે તમે કહું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છો. હા હા, બ્લન્ડર ગયું માટે કહો છો કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, પણ એ તમારો નિશ્ચય પેલો કેવલ બોલે, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એટલે કીર્તિબેન બોલે બાર વાળા. સમજાયું? હા, કીર્તિબેન બોલે. અંતરાત્મા દશા પછી વાણી નથી,
નામધારીની વાણીનો ઉપયોગ કરે એટલે એ આખી એક ચિંતના થાય છે. ચિંતન કાઉન્ટર એક્ટિંગ, કરેક્ટિંગ. હા, એટલે ઘણું ખરું, ઘણું ખરું. હમણાં ચેન્જ આવે કેવલમાં, જે બાકીનું નથી આવતું આપણને ખબર પડે કે કાચું રહ્યું, કાચું ખબર પડે. એટલે અંતરાત્મા દશા તમે પ્રતિક્રમણ કરો, કાચું રહ્યું, ટ્રાન્સમિશન થયું નહીં, તમારો નિશ્ચય ફળ્યો નહીં, એટલે તમે પ્રતિક્રમણ કરો. અંતરાત્મા દશા એ અંદરના પ્રતિક્રમણ બહાર કેવલ પાસે કરતા દેખાય તમને, દેખાય. હા, સમજે, હા સમજે. પણ એ શું છે, એ આજની પુરુષાર્થની ભૂમિકાના પરિણામે એ પ્રતિક્રમણ કરે છે. જ્ઞાન પેલા પ્રતિક્રમણ કરેલા કોઈ દિવસ? ખબર જ નહીં. એટલે હવે હવે શું થાય, ધાતુ થી ધાતુ મિલાપ એટલે શું થયું, કેવલ કેવલ જ રહ્યો. પણ તમે પોતે દાદા ભગવાન પ્રજ્ઞા શક્તિ જોડે એકાકાર થઈ ગયા, ધાતુ ધાતુ મિલાપ થઈ ગયો વચ્ચેનો, હવે કારણ કે હવે કેવલ નોર્મલ થઈ ગયો, સહજ થઈ ગયો, પરફેક્ટ થઈ ગયો, એમાં કોઈ વ્યવહાર દ્રષ્ટિ પૂરી થઈ ગઈ. સમજાયું કે આખી પ્રોસેસ, કે આખી યાત્રા આપણી ચાલુ છે, આપણી ચાલુ છે. ઓકે, કે અંતરાત્માની યાત્રા છે. ઓકે, બહારથી અંદર જવાની યાત્રા, બહારથી અંદર જવાની યાત્રા, અને કરેક્શન અંદરથી થાય, એ બહાર આવતું જાય. એને એને શું કહેવાય ખબર છે, કે અહીંયાથી ટનલ ચાલુ કર્યું, અને સામે દાદા ભગવાન લગી જવાનું છે ટનલ. તો તમે તમે જેટલું એટલું શું કહેવાય, ડીક કરો, ડીક કરો એટલે કે જેટલી પ્રકૃતિની અસર માંથી છૂટતા જાઓ અને શુદ્ધાત્માના ગુણો ખીલતા જાય, મારાપણામાંથી છૂટતા જાઓ, તે બધો કચરો નીકળતો જાય આ બાજુ. સમજાયું? અને પછી ડબલ વેગ થઈ ગયું દાદા ભગવાન જોડે. દાદા ભગવાન એમની દશા કહેતા કે અમારી દશા નિયર કેવળની છે, થોડા જ અંશો બાકી છે. બરાબર, સમજવાનું છે. સમજે કેવળ જ્ઞાન હાડતોરા લઈને આવશે, સમજણ માં ભૂલ, પરિણામ માં ભૂલ. દાળ કેમ બનાવવાની એની સમજણ છે, એનું જ્ઞાન છે તમારી પાસે, તો એ દાળ બનશે જ વહેલી મોડી. પણ સમજણમાં ભૂલ છે તો પરિણામ આવવાનું જ નથી ક્યારે. બરાબર, એટલે કરવાનું નથી, સમજવાનું છે. સમજવાનું છે, યસ. અને સમજણ પ્રતિક્રમણ કરાવે છે. હા, એ તો સમજણ, સમજણ કરેક્શન કરાવે છે. ઓકે, ઓકે, બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ, થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ.